અપક્ષના ધારાસભ્ય અને જાણીતા દલિત જીગ્નેશ મેવાણીને ધરપકડના વિરોધમાં ગુજરાતના સ્થાપના દિવસના દિવસે એક મહિને રાત્રે ગુજરાતભરમાં એક હજારથી વધુ ગામડાઓના દલિત પરિવારો પંદર મિનિટ માટે લાઇટો બંધ કરશે મળતી માહિતી મુજબ પીઠ દલિત અધિકારીઓના નેતા માર્ટિન મેકવાને જણાવ્યું હતું કે લગભગ એક હજાર ગામડાઓના પ્રત્યેક દલિત પુરુષો સ્ત્રીઓ અને બાળકો એકઠા થશે અને ગુજરાતના મુખ્ય પ્રધાનને એક અરજી મોકલવા પર હસ્તાક્ષર કરશે જેમાં માત્ર મેવાણીની મુક્તિ માટે નહીં પણ રાજકીય કારણોસર દલિત વ્યક્તિઓ તેમજ અન્ય વર્ગો સામે દાખલ કરાયેલા તમામ કેસો પાછા ખેંચવા માટે આવેદન આપવામાં આવશે જેના માટે દરેક ગામોમાં દલિત કાર્યકરોને સહયોગ માટે ડ્રાફ્ટ પત્ર મોકલવામાં આવશે મેકવાને વધુમાં ઉમેર્યું હતું કે મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલીને આંબેડકર યુનિવર્સિટી કરવા માટે આંદોલન કરી રહેલા લગભગ બે હજાર વિરુદ્ધના કેસ પાછા લેવામાં આવ્યા હતા તથા ભીમા કોરેગાંવ આંદોલનમાં ભાગ લેનારાઓ સામેના કેસ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા તેમજ અરજીમાં લખવામાં આવ્યું છે કે મેવાણી સાથેની આ હરકત અપમાનજનક છે જેમાં ગુજરાતના દલિત નેતા વિરુદ્ધ આસામ ભાજપના નેતાની ફરિયાદ બાબતે ગુજરાતના ભાજપ નેતૃત્વ પર શંકા છે જેમાં આસામ પોલીસ જિજ્ઞેશ મેવાણીને પકડવા માટે ગુજરાતમાં આવી તે દલિત નેતાઓનું અપમાન છે આ સમગ્ર ઓપરેશન જે રીતે થયું તેની તપાસ થવી જોઈએ અને જવાબદાર લોકોને મેવાણીની માફી માંગવી જોઈએ અત્રે ઉલ્લેખનીય છે કે આસામ પોલીસે ગુજરાત પોલીસ સાથે સંકલન કરીને વીસ એપ્રિલે મોડી રાત્રે મેવાણીની ધરપકડ કરી હતી જેમાં જિજ્ઞેશ મેવાણી પર એક ટ્વીટના આધારે આંતરિક ધાર્મિક વિખવાદ ઉકેરવાનો આરોપ મૂક્યો હતો જેમાં તેણે રોકવા માટે બોલવાનો ઇનકાર કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દોષી ઠેરાવ્યો હતો